હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક મહત્વના ટોપિક સાથે અહીંયા ભેગા થયા છે. એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક મહત્વના ટોપિક સાથે ભેગા થયા છીએ. હવે જે ટૂંક સમયમાં છે, તમને લોકોને ખ્યાલ જ છે, જુનિયર ક્લાર્કની જે ભરતી આવી રહી છે, તો જે ભરતીની તારીખ છે તે 9 તારીખે એક્ઝામ પેપર લેવામાં આવશે, 9 એપ્રિલ. તેના માટે આપ સૌની તૈયારી પૂર જોશમાં જશે તેવી આશા રાખીએ છીએ. તો હવે તમે છેલ્લી ઘડી, એટલે હવે છેલ્લી ઘડીનો લગભગ મારા ખ્યાલથી 8 દિવસનો સમય બાકી છે, તો તેમાં તમે કેવી તૈયારી કરી શકો કે જેથી તમને જે ફાઇનલ સિલેક્શનમાં ચાન્સ મળી રહે. તો તેના માટે આપણે શરૂઆત કરીએ. તો તેનો સિલેબસ તો તમને લોકોને ખ્યાલ જ છે, તેમાં ડિટેલમાં જવાની જરૂર નથી. સૌ પ્રથમ જોઈએ હવે તમારે કઈ રીતનું રિવિઝન કરવું. તો સૌ પ્રથમ ગણિત એટલે કે મેથ્સની વાત કરીએ. મેથ્સમાં મિત્રો, હવે તમારી પાસે બહુ સમય નથી, એટલે તમે બહુ આની પ્રેક્ટિસ નહીં કરી શકો. પરંતુ તમારે હવે એટલું જોવાનું છે, આના મહત્વના જે મુદ્દા છે, મહત્વના મુદ્દા એટલે કે અમુક આઈએમપી જે થિયરીઓ છે તે તમારે જોવાની, એવી કે નળ અને ટાંકીના દાખલા હોય, નફો ખોટના દાખલા હોય, કે સાધુ અને ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા હોય. આવા જે આઈએમપી ટોપિક છે તેના એક એક દાખલો જોઈ અને તેના લગતી પ્રેક્ટિસ કરી લેવી, તેના સૂત્રો યાદ રાખી લેવા. પછી વાત કરીએ રીઝનિંગ. આ રીઝનિંગ વસ્તુ એવી છે જે ક્લાસ 3નું રીઝનિંગ એકદમ સહેલું હોય છે, તમને આવડી જશે તેવું પૂછાશે. એટલે આમાં બહુ કંઈ તમે અત્યાર સુધી જે કરેલી છે તૈયારી તે ઇનફ છે. હવે આગળ જોઈએ તો જનરલ નોલેજ એનો મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકાય. તો આ ટોપિકમાંથી ખૂબ જ મહત્વનું બની જાય છે. તો આમાં જનરલ નોલેજમાં આપણે જોઈએ, સૌ પ્રથમ છે બંધારણ. બંધારણમાં તમારે છેલ્લી ઘડીએ શું જોવું, તો બધી જ અનુસૂચિઓ તમારે જોઈ લેવી. પછી અનુચ્છેદો દરેક તમને કંઠસ્થ હોવા જોઈએ, બરોબર છે. પછી મિત્રો છે ભાગો તમને દરેક યાદ હોવા જોઈએ, બરોબર. આ ત્રણ વસ્તુ તો તમને હવે યાદ હોવી જોઈએ. આમાં અનુચ્છેદમાં કદાચ દરેક અનુચ્છેદ ના આવે તો કોઈ વાંધો નહીં, પણ આઈએમપી જે અનુચ્છેદો છે તે તો તમને યાદ હોવા જોઈએ. પછી વાત કરીએ તો બંધારણમાં બીજું એક છે જે સુધારાઓ, એટલે મહત્વના સુધારાઓ છે તેમાં આવે છે 42નો બંધારણીય સુધારો, 44નો બંધારણીય સુધારો, પ્રથમ બંધારણીય સુધારો ક્યારે થયો હતો, શું થયો હતો, 84મો બંધારણીય સુધારો. આવા ઘણા બધા બંધારણીય સુધારાઓ છે, લગભગ મારા ખ્યાલથી 8 થી 10 બંધારણીય સુધારાઓ છે જે તમે કરી લેશો તો મારા ખ્યાલથી એમાંથી પ્રશ્નો આવી જશે. એટલે એમાં કંઈ બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. આપણે ક્લાસ 3 લેવલનું કરવાનું છે મિત્રો, આપણે કોઈ PhD નથી કરવાની. પછી વાત કરીએ મહત્વના હોદ્દા. મહત્વના હોદ્દાઓ તેમાં ઘણું બધું આવી જાય છે. તેમાં શું છે તો રાષ્ટ્રપતિ, પછી વડાપ્રધાન, પછી આગળ જોઈએ તો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, PhD કેગ, પછી આવે છે રાજ્યપાલ, પછી આવે છે મુખ્યમંત્રી, રાજ્યસભા આવે અને લોકસભા આવે. આ દરેકને લગતા અનુચ્છેદો તો તમને આવડવા જોઈએ, બરોબર છે. મહત્વના મુદ્દામાં આમ દરેક મુદ્દાને લગતા અનુચ્છેદો આવડવા જોઈએ. પછી આગળ જોઈએ ઇતિહાસ. તો ઇતિહાસમાં તમારે ગુજરાતનો ઇતિહાસ કરવાનો છે અને ભારતનો ઇતિહાસ જે ગુજરાતને રિલેટેડ હોય તેટલો જ કરવાનો છે. ગુજરાતના ઇતિહાસમાં મહત્વના મુદ્દા આપણે જોઈએ તો ગુજરાતના ઇતિહાસમાં તમારે સોલંકી વંશ કરવો, પછી વાઘેલા વંશ કરવો, ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ કરવો, પછી મુગલ સામ્રાજ્ય કરવું, પછી અંગ્રેજોની વાત કરવી, અંગ્રેજો જ્યારે આવ્યા આપણે ત્યાંથી અત્યાર સુધીની જે ચર્ચા, ત્યારે આપણે આઝાદી મળી ત્યાં સુધીની જોઈ લેવું મારા ખ્યાલથી. પછી મિત્રો એક છે તે મહાગુજરાત આંદોલન. આ તો મહત્વનો ટોપિક છે મિત્રો, એટલે ગુજરાતની એક્ઝામ હોય તો આ તો કરવું જ જોઈએ, બરોબર. પછી વાત કરીએ ભારત. ભારતમાં આ જેટલા મુદ્દા છે તેને રિલેટેડ, સંલગ્ન જે ગુજરાતને રિલેટેડ હોય તેટલું તમારે જોવું. પછી વાત કરીએ ભૂગોળ. ભૂગોળમાં મિત્રો ગુજરાતનું ભૂગોળ પણ આવી જાય, ભારતનું ભૂગોળ પણ આવી જાય. ગુજરાતના ભૂગોળમાં તમારે વિંધ્યાચળ પર્વતમાળા, અરવલ્લી પર્વતમાળા જેવી 4 પર્વતમાળા છે, તેને લગતી નદીઓ, તેને લગતા પહાડો, તેની આજુબાજુમાં કયા મહત્વના ખનિજ મળે છે, આ દરેક વસ્તુ તો ખાસ કરવી મિત્રો. પછી ગામ વિશે જે મિત્રો આપણે વાત કરીએ તો નદીને કયા કયા ગામ અથવા કયા કયા જિલ્લાઓ કનેક્ટેડ છે, તો આ દરેક વસ્તુ તમારે કરવી. આગળ જોઈએ તો રમતગમત. રમતગમત એટલે આ કરંટને લગતો ટોપિક છે, એટલે હાલમાં ગુજરાતને લગતા અથવા તો ભારતને લગતી કેટલીક મહત્વની સિદ્ધિઓ હોય જે કોઈએ મેળવેલી હોય તો તે ખાસ તમારે જોવું. કોઈ એવોર્ડ
આગળ વાત કરીએ એવોર્ડ તો ગુજરાતને લગતા એવોર્ડ છે, જેવા કે જ્ઞાનપીઠ, બરોબર છે, જે ભારત રત્ન, પછી દ્રોણાચાર્ય, આ દરેક છે. આ તો મેં તમને એક ઉદાહરણ આપ્યું છે, આવા દરેક ઘણા બધા એવોર્ડ છે, તેની તમારે ચર્ચા એટલે કે જોઈ લેવા, એકવાર નજર સોંઈલા કાઢી લેવા કે હાલમાં કોને એવોર્ડ મળેલો છે, આ પછી પહેલો એવોર્ડ કોને મળ્યો હતો, આ દરેક વસ્તુ. હવે આગળ જોઈએ કરંટ અફેર. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે કહી શકાય કે આ જુનિયર ક્લાર્કની એક્ઝામમાં 8 થી 10 માર્ક કરંટ અફેરના આવવાના પૂરેપૂરા ચાન્સ છે. આના માટે તમારે મિત્રો કંઈ જ નથી કરવાનું. હવે છેલ્લી ઘડીએ તમારે રોજ એક વિડીયો જોઈ નાખવાનો, 100 પ્રશ્નો કે 300 પ્રશ્નો હોય, મિનિમમ 100 પ્રશ્નવાળો એક વિડીયો જોઈ નાખવાનો. મિત્રો કેટલા 9 દિવસ છે હવે, 9 દિવસમાં 100 પ્રશ્નવાળા તમે ધારો કે 9 વિડીયો જુઓ તો 900 પ્રશ્નો થઈ જાય. હવે આ 900 પ્રશ્નોમાંથી ઓછામાં ઓછા હું માનું છું કે ધારો કે 9-8 માર્કનું પૂછાય તો ઓછામાં ઓછા 6 માર્ક તમારે આરામથી કવર થઈ શકશે આમાંથી. અને મિત્રો બીજું આમાં કંઈ વધારાનું છે નહીં. પછી વાત કરીએ ગુજરાતી, તો એમાં વ્યાકરણ આવે, સાહિત્ય આવે. આના માટે મારા તમારા માટે બેસ્ટ એક વાત કહું તો ધોરણ 8, 9, 10, 11, 12 અને જૂની અને નવી ચોપડી માં જે પાછળ ટિપ્પણી આપેલી હોય છે, તે ટિપ્પણીમાંથી તમારે વ્યાકરણના પ્રશ્નો કરવા. મારા ખ્યાલથી તેમાં સમાનાર્થી વિરોધાર્થી એક શબ્દો રૂઢિપ્રયોગો દરેક વસ્તુ આવી જશે, તળપદા શબ્દો પણ આમાંથી આવી જશે. હવે સાહિત્ય માર્ગ માટે પણ મારી એ જ સલાહ છે, આમાં જે ટિપ્પણી આમાં જે કવિ પરિચય આપેલો હોય છે, કવિ પરિચય દરેકના કરી લેવા મિત્રો. તો આ કરી લેશો તો મારા ખ્યાલથી એમાંથી પ્રશ્નો આવી જશે, બહુ આમાં કંઈ ડિટેલમાં છે. અને આ બે વસ્તુ કરશો તો મારા ખ્યાલથી ગુજરાતીના ધારો કે 20 માર્કનું ગુજરાતીનું પૂછાય તો તેમાંથી હું તમે 15 તો આરામથી સ્કોર કરી શકો છો, 15+. બરાબર, તો આ એક જોઈ લીધું. હવે વાત કરીએ મૂળ વાત છે અંગ્રેજી. તો અંગ્રેજીમાં હવે આ બંને વસ્તુ માટે ડિટેલમાં વાંચવાનો સમય નથી મિત્રો. આના માટે તમારે જૂની પૂછાયેલી જૂના પૂછાયેલા પ્રશ્નો હોય તેમાં કયો નિયમ લાગુ પડે છે આ દરેક વસ્તુ વિશે તમારે જોઈ લેવું મિત્રો. અને રોજ એ 5-5 ખાલી જગ્યા કે 10-10 ખાલી જગ્યા સારા ટોપિકની કરશો એટલે મારા ખ્યાલથી તમારે ઘણા બધા ટોપિક કવર થઈ જશે. તો આમાં તો મિત્રો જુનિયર ને છેલ્લી ઘડીએ તૈયારી કરવાનો રામબાણ ઈલાજ. તો આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરવું ભૂલતા નહીં, યુટ્યુબના જે વિડીયો છે તેને શેર કરવું પણ ભૂલતા નહીં, અને આ જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. ઓકે, મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે.